એક વહુ એની સાસુ સાથે એનું બનતું નહોતું. બેનો બેસજો, ખાસ તમારા માટે જ કહું છું. એની સાસુ સાથે એને બનતું નહોતું, પટતું નહોતું, રોજ ના છોડા. એમાં કોઈકે કીધું, ગામ બાર સંત આવ્યા છે, સંતને વાત કર, સંત તને કઈ ટેકનિક આપશે. પહોંચી ગઈ, સંતજી કુછ કીજીએ, યે સાસુ કા ત્રાસ બહોત હૈ, મેરી સાસ, સાસ ભી કભી, સંતે કીધું, બેન બહુ વધારે નહીં, એક જ કામ કરવાનું, બોલો ને, તમે કહેશો, તમે કહેશો તો આકાશના તારા નહીં, આકાશના તારા નથી તોડવાના, હું કહું એટલું કરો. આ પર્વત છે, ત્યાં ગુફા છે, ગુફામાં એક વાઘ છે, અને વાઘની મૂછ છે, એ મૂછનો એક વાળ તું લઈ આવે તો હું તને એમાં ભભૂતિ નાખીને આપું, પછી તું બાંધી લે, તાકાત નથી, તારી સાસુ વાઘ જેવી થાય, તારી સાસુ બિલ્લી બની જશે. ઓકે, બહાર નીકળીને પછી યાદ આવ્યું, અરે વાઘ કીધો તો બિલાડી નહીં, પણ કીધું છે એટલે કંઈક હોવું જોઈએ. અને ધીમે 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 પર્વત પર પહોંચી, ગુફાની અંદરના વાઘને માણસની ગંધ તરત આવે. વાઘને થયું, જિંદગીમાં કોઈ માણસ સામે ચડીને નહીં, આ ભાઈ આ વિચારક પ્રાણીઓ છે, તમે એમ નહીં સમજતા કે આંખ મીચીને તમારા પર તૂટી પડે, પણ મારા ભરોસે ક્યાંય જતા પણ નહીં. તમે કઈ થાય તો કુલાને કહેજો, તમને અમને તો મહાબોધી મહારાજે કીધું હતું કે બહુ વિચાર, તું તો યાર આવું કામ કરે છે. અમારા એક મહારાજ સાહેબે ગિરનારની અંદર ચોમાસું કર્યું, ક્યાં, પહાડ ઉપર તંબુ નાખીને. અમને મને હમણાં જ મળ્યા, અહીંયા નવસારી આવતો હતો ત્યારે, રત્નાકર ધામ છે ને ઉદવાડા પાસે વલસાડની વચ્ચે, મને કહે કે મહારાજ સાહેબ સિંહ પણ છે ને ત્રણ દિવસ તમને જુએ ને ઓળખી તો થઈ જાય, એને ખબર પડે કે આ માણસ મને હેરાન કરવા વાળો નથી તો એ તમને ક્યારે હેરાન નહીં કરે. પણ તમે તો સાસણગીરમાં જાઓ ત્યારે ખરું હોય, પ્રાણીબાગમાં જાઓ ત્યારે તમે ખુલ્લા ને સિંહ પાંજરામાં, સાસણગીરમાં જાઓ ત્યારે સિંહ ખુલ્લો ને તમે પાંજરામાં. આવો બાર ખબર પડી જાય કોણ સિંહનો બચ્ચો છે. ઓલી પહોંચી ગઈ વાઘની પાસે, પ્રેમથી બુચકારા મારે, પ્રેમથી. જો પ્રાણીઓને પણ પ્રેમ જોઈએ છે, ભૂચકારા મારે છે. પેલા દિવસે તો ઓલો ન આવ્યો, કેમ કે આળસુ હોય. બીજા દિવસે ગઈ, ત્રીજા દિવસે ગઈ, ત્રીજા દિવસે આળસ મળીને વાઘ બેઠો થયો, દરવાજા સુધી આવ્યો, પાછો જતો. ઓલી ચોથા દિવસે બહાર આવ્યો, પાછો. ઓલી થાક્યા વગર પાંચમા દિવસે, કેમ કે એને શું લેવાનું તો વાઘનો, આમ તરાપ મારીને તો ના લેવાય, એ લેવા જાય તો ઓલો તરાપ મારીને ખતમ કરી નાખ. પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે, ધીરે 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 નજીક ગઈ, હાથ મૂકવાનું સાહસ કર્યું, ઓલાને ગમ્યું. દસમા દિવસમાં તો દોસ્તી થઈ ગઈ, અગિયારમા દિવસે એના માટે ખાવાનું લઈને ગઈ, બારમા દિવસે આમ 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 કરતા મોઢા સુધી હાથ લઈ ગઈ. આવી રીતના તમારા ખિસ્સાના પાકીટના પૈસા જતા રહેતા હોય. ક્યાંક લખ્યું તો, છોકરો જન્મે ત્યારે માં હાથ ફેરવે ને એટલે છોકરાને વાળ આવે. અને પરણ્યા પછી ઓલી બાર દિવસની અંદર વાઘને પોતાનો દોસ્ત બનાવી દીધો, અને એક દિવસ ધીરે રહીને મૂછનો વાળ ખેંચી લીધો. શું પ્રેમની તાકાત છે.